ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને માવઠું પડવાના કારણે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સરકાર દ્વારા તાત્કાલિક ખેતીના નુકસાનની સર્વે કરવા માટેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં જિલ્લામાં કેટલાક દિવસથી સતત વરસાદ પડવાથી ખેડૂતોનો ઊભો પાક ઘઉં જેવો કાપવાની અણી પર આવ્યો હોય પરંતુ કાપવા ન દીધ્યો અને જેને લઈને અચાનક મેઘરાજા આવતા નુકસાન થયું છે, ત્યારે મેઘરાજા પધારશે તે નક્કી નથી, એક બાજુ ઘઉં સળગી જવાની બીક છે, જ્યારે બીજી તરફ કિસાન સંઘ દ્વારા મીડિયા મારફતે કરાયેલી રજૂઆતને સરકારશ્રીમાં તાત્કાલિક અસરથી જાણ થતાં તાત્કાલિક અસરથી આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના ખેતીવાડી શાખાના અધિકારીઓ દામાવાસ કંપા ખાતે ખેતરની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. બીજી બાજુ હાલમાં આજના જણાવ્યા મુજબ આગાહીઓમાં વરસાદની જોવા મળી રહી છે, ત્યારે આજની આગાહી મારફતે જો વરસાદ પડશે તો ખેડૂતો આપને આફતરૂપ બનશે એવું દેખાઈ રહ્યું છે. હાલમાં તો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ખેડબ્રહ્મા ખેતીવાડી ટીમ જે સર્વે કરી રહી છે તેમાં વિસ્તરણ અધિકારી શ્રી એચ જે પટેલ, ગ્રામ સેવક શ્રી વીપી પટેલ, એચ જે ચૌધરી, એસ એસ ચૌધરી તેમજ એસ આર ચૌધરી સહિતનાઓ ટીમ વર્ક લઈ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ અરવલ્લી જિલ્લાના